અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ સાકરિયા ભીડ ભંજન હનુમાનજીના મંદિરથી બાઇક રેલી યોજાઈ હતી। મોડાસા તાલુકામાં ભીડ ભંજન હનુમાન સાકરિયા ગામે સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન છે, જેથી પાંડવકડના હનુમાનજી મંદિરે લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે। અને આગામી 6 એપ્રિલે હનુમાનજીની જન્મ જયંતિ છે, જેથી સાકરિયાથી મોડાસા સુધી બાઇક રેલી યોજાઈ હતી। જે રેલી 2 કિલોમીટર લાંબી ભગવા રંગે રંગાઈ હતી। ભગવા ધ્વજ સાથે મહિલાઓ દ્વારા જય સિયારામના નાદ ગુંજ્યા હતા। સાકરિયા ગામના ભીડ ભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી થનાર છે। હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞ સહિત ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। સાબરકાંઠા જિલ્લાના ડીસીજી દ્વારા એરોલેમ લિમિટેડ કંપનીમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાંતિત તાલુકાના દલપુર ખાતે આવેલ એરોલેમ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફસાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રિલમાં કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલ્ડિહાઇડ જેવા જ્વલનશીલ રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારી દ્વારા એને કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબુ બહાર જતા આ ઇમરજન્સીને ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરાયેલ, જે યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિન સરકારી એજન્સીઓ જેવી કે નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મેડિકલ ટીમ તથા વિવિધ ફેક્ટરીઓના સેફ્ટી ઓફિસર્સ વગેરેને ઘટના સ્થળ પર આવીને આ આગની ઇમરજન્સીને કાબુમાં લાવવા જરૂરી કામગીરી કરેલ છે। આ ઇમરજન્સી દરમિયાન ફોર્માલ્ડિહાઇડનું ઘડતર થતા ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી। આ મોક ડ્રિલમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર હિતેશ કોયા તેમજ ડિઝાસ્ટર મામલતદાર તથા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગાંધીનગર કચેરીના અધિકારી વગેરે આ મોક ડ્રિલને સફળતા આપવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને છેવટે સૌના સહિયારા પ્રયાસથી આ ઇમરજન્સીને કાબુમાં લાવ્યા હોવાનું ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપી આ મોક ડ્રિલને સફળતાપૂર્વક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી। સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામે શિક્ષિકાની બદલીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। પ્રાંતિજ તાલુકામાં આવેલ ઉંછા ગામમાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને આજથી ગ્રામજનો દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું હતું। શિક્ષિકાની બદલીના વિરોધમાં ગ્રામજનો તાળાબંધી કરવા જતા પોલીસ આવી પહોંચી હતી। ત્યારબાદ ગ્રામજનોએ પોલીસની સમજાવટ બાદ તાળાબંધી મોફુક રાખી હતી અને ગ્રામજનોએ કહ્યું કે શિક્ષિકાની બદલી નહીં થાય તો વિદ્યાર્થીઓના એલસી શાળામાંથી લઈ જવામાં આવશે। ગામની શાળામાં 1-8 ધોરણમાં 200થી વધુ વિદ્યાર્થીઓ બને છે અને આચાર્ય સહિત 8 શિક્ષકો ફરજ બજાવે છે અને શિક્ષિકાની બદલીને લઈને અગાઉ પણ DDO, જિલ્લા પ્રમુખ અને શિક્ષણ વિભાગમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। અરવલ્લી જિલ્લામાં ભિલોડાના ઘાંટીમાં ખોદકામ દરમિયાન માતાજીની મૂર્તિ મળી આવી હતી। ભિલોડાના ઘાંટીમાં ખોદકામ કરતા દરમિયાન માતાજીની મૂર્તિ મળી આવી હતી। ખોદકામ અગાઉ એક યુવાનને સપનું આવ્યા બાદ ખોદકામ કરતા મૂર્તિ મળી આવી હતી। મારા બકલાને મહાકાલી માના પરચો આવેલો, એ પરચાને માતાજીએ કહેવાથી અહીંયા ખોદકામ કરશો તો મારું અસ્તિત્વ મળી આવશે। એ અસ્તિત્વ મળી આવવાથી લોકો દર્શનનાથી દર્શન કરવા આવી રહ્યા છે। ક્યારે પરચો આવ્યો હતો અને ક્યારે ખોદકામ કર્યું? હા, સોમવારે પરચો આવેલો, સોમવારે માતાજીને કહેવાથી મંગળો અહીંયા ખોદકામ કરેલું તો આટલા અંતરે અમારી મૂર્તિ આવશે અને તમને દર્શન કરાવી એવો માતાજીનો આદેશ કરેલો હતો। જે મૂર્તિ મા કાળી માતાજીની હોવાની જાણ થઈ હતી, જેથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને સ્થળ પર મંડપ બાંધી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ હતી। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભિલોડા।
મારું નામ મહેશભાઈ બરંડા વાલજીભાઈ છે. હું ઘાંટીનું અહીંયા કાળકામાનું મંદિર આવેલું છે, દર્શન કરવા અહીંયા આવીએ છીએ. તો અહીંયા ખોદકામ કરવાથી મૂર્તિ મળી આવેલ છે, અમે મારો પરિવાર સાથે દર્શન કરવા અહીંયા આવેલ છીએ. કયા ગામના વતની છો અને તમને કેવી રીતે માહિતી મળી? હું ઘાંટીનો વતની છું અને અહીંયા આવ્યા એટલે અંદરથી મૂર્તિ જોવા મળી, એટલા માટે અમે દર્શન કરવા અહીંયા આવેલ. ભાભરના વાવ હાઈવે રોડ પરથી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ ઘટના બની હતી. બાબરમાં થોડા મહિનાના વિરામ બાદ ચોર ડુકડી ફરી સક્રિય થઈ હોય તેવું લોકો મૂર્ખે ચર્ચાઈ રહ્યું છે. બાબરના વાવ રોડ ઉપર માતા સિટી સોસાયટી નજીક ચીલ ઝડપની ઘટના બનતાની વિગતો એવી છે કે ગત તારીખ 31 રાત્રે શિલ્પાબેન વિશાલભાઈ માળી બાબરવાડા તેમની સહેલીઓ સાથે રાત્રિના વોકિંગમાં નીકળેલ. તે દરમિયાન વાવ રોડ ઉપર માધવ સિટી સોસાયટી નજીક અજાણ્યા બાઇક સવારોએ મહિલાના પાછળથી થાપ મારી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલ બે શખ્સો સોનાના દોરાની ચીલ ઝડપ કરી નાસી છૂટેલ. મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયેલા, પરંતુ ચીલ ઝડપ કરનાર શખ્સો નાસી ગયેલ. બાબર પોલીસને જાણ કરતા બાબર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભોગ બનનાર શિલ્પાબેન વિશાલભાઈ મારીની સોનાની ચેન 1 તોલાની હોય તેવું તેમણે જણાવ્યું હતું. ચીલ ઝડપની ઘટના બનતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાબર. અમે માધવ સિટી તરફ બહાર નીકળ્યા ઓટો મારવા, ત્યારે બે બાઇક વાળા આવી અને મને થાપ મારી, તો હું આમ નજર કરતા મારી ચેન લઈને ભાગી ગયા વાવ તરફ. તો મારી ચેન લઈને જતા રહ્યા. કેટલાની ચેન હતી? ચેન 66,400 ની.